કેમ છો બાળ મિત્રો, મજામાં ને? તો આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ અને એનું પ્રકરણ નંબર 24 મસાલેદાર કોયડા કોયડા ઉકેલવાય તો સૌ બધાની મજા જ આવતી હશે બાળ મિત્રો. પણ આ એક રસોઈ કરતી વખતે જે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે એ મસાલાના કોયડા અહીંયા આપેલા છે. મસાલા વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે. આ ઉપરાંત તેમાં રહેલા ઔષધિ ગુણો ને લીધે તે ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આપણા રસોડાના ઘણા બધા મસાલાઓ આપણા શરીરની સામાન્ય બીમારીઓનો રામબાણ ઈલાજ છે. આપણે જાણીએ છીએ કે આપણા મસાલા કયા કયા હોય છે, કે મરચું, હળદર, હિંગ, મેથી, રાઈ, ધાણા, જીરું, લવિંગ, મરી, સૂંઠ, તજ, કોકમ, મીઠો લીમડો, આદુ, કોથમીર, અજમો, વરિયારી, તમાલપત્ર, ઈલાયચી, જાયફળ વગેરે. હવે આ મસાલા વિશેના કોયડાઓ આપણે જોઈએ. ચાજુ છૂતો લીલું ને સુકાઈ જાવ તો લાલ, કોરું કાચું ચાખે એના ભૂંડા થાય હાલ, તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં નંખાવ, વધુ પડતું ખાવા જાવ તો નાકમાં પાણી લાવ, બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ? બોલો બાર મિત્રો, આ કોણ છે? તો મરચું. તો તમારે અહીંયા ખાનામાં લખવાનું મરચું. હવે જે બીજા નંબરનો કોયડો, પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ, નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં, દૂધ સાથે ભરી જતા ખાંસી બગાડી દઉં, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ? કોણ છે બાર મિત્રો? તો હળદર. કોણ? તો હળદર. તમારે આ ખાનામાં લખવાનું હળદર. પાછળ ફેવડો. ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોર, અંદરથી હું સફેદ છું પણ ઉપર કારો ઠોર, કચુંબર કે નમકીનમાં હોશથી નંખાવ, જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ? બોલો તો બાર મિત્રો, આ શું છે? ઝીણી ઝૂણી મોતી જેવી નાની પણ ગોર રસોડામાં તમે જોયું હશે, તો એ છે મરી. તો અહીંયા તમારે ખાનામાં લખવાનું મરી. એનો સ્વાદ કેવો હોય? તો તીખો. હવે છે પાત્રું ને નાનું છું, કારું અને ભૂરું છું, તેલ ઘીમાં તરાવું છું, દહી છાશમાં નંખાવું છું, રસોઈમાં હું ભરું છું ને સુગંધિત બનાવું છું, પાવડર કે આખે આખું ઉપયોગમાં આવું છું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ? આ શું છે બાર મિત્રો? તો આ છે જીરું. શું છે? જીરું. અત્યારે આપણે છાશમાં નાખીને ખૂબ ખાઈએ છીએ. હવે છે પાત્રીને નાની હું તો લીલી લીલી છમ, મુખવાસને સરબતમાં લાવી દઉં દમ, લીલી સૂકી ચાવો તમે તો પણ લાગુ મીઠી, જીરા જેવી લાગુ છું તો જ્યારે તમને દીઠી, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ? તો બાર મિત્રો, શું છે આ જેને આપણે મહામુખવાસની અંદર પણ ઉપયોગ કરીએ છીએ? તો એ છે વરિયારી. શું છે? વરિયારી. હવે આ બાજુ છેલ્લે 181 પાના નંબર ઉપર, ચોકલેટ જેવો રંગ મારો સિંગડાવાળી ચીજ, ખીલી જેવો લાગું હું તો મસાલાનું બીજ, દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું, તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું
પોપકોર્ન. તમે આ જુઓ, એના ઉપરથી તમે કહી શકો કે આ શું છે, તો લવિંગ. તમારે ખાનામાં લખવાનું લવિંગ. હવે બીજા બે મસાલાઓ પર તમારા પોતાના કોયડા બનાવવાના પ્રયત્ન કરો. તે કોયડા તમારા વર્ગમાં પૂછો. આ બે મસાલાના ચિત્રો તમારી નોટબુકમાં દોરો અને તેના નામ લખો. તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે, તો આપણે પહેલાં તો બે કોયડા બનાવવા પડશે. તો બાર મિત્રો, આપણે કયા કોયડાઓ બનાવીશું? તો એક કોયડો હું બોલું છું, ઉપરથી એક જ દેખાઉં છું, ખોલો તો કરિયોનો જથ્થો છું, મરચું નહીં પણ તીખું છું, રંગમાં હું સફેદ પીરું છું, ફાસ્ટ ફૂડ મુજ વિના ફીકા પડે, મારી ચટણી ખાવાની મજા પડે, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. તો શું છે બાર મિત્રો? એ તો એને કહેવાય લસણ. હવે બીજો કોયડો, ધાણાનું એક સ્વરૂપ છું, સુગંધ રસોઈમાં લાવું છું, દાળ અને ફરસાણમાં વપરાવું છું, ચટણી મજાની આપું છું, શાકભાજી સાથે વેચાઉં છું, સૌને મન હું ભાવું છું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. તો એ છે લીલા દાણા, જે આપણે કોથમીર પણ કહીએ છીએ. હવે છે તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તે શોધો. તો મારા ઘરમાં નીચે મુજબ મસાલાનો ઉપયોગ થાય છે. કયા કયા લખશો? તો મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, અજમો, હિંગ, તજ, મરી, લવિંગ, ઇલાયચી, આદુ, લસણ, તમાલપત્ર વગેરે. આ બધામાંથી તમારે કોઈ પણ છ અહીંયા લખવાના છે મસાલાના નામ. જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટાભાગે કયા મસાલાઓનો ઉપયોગ થતો હતો, તેમની પાસેથી શોધી કાઢો અને અહીં લખો. તો જ્યારે દાદા દાદી નાના હતા ત્યારે રસોડામાં નીચે મુજબ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે. કયા કયા? તો મરચું, હળદર, ધાણા જીરું, લસણ, રાઈ, મેથી, અજમો, હિંગ, આદુ, તજ અને વગેરે. એ તમે તમારા દાદા દાદીને પૂછીને અહીંયા લખી શકો. એક એવા મસાલાનું નામ આપો જે નમકીન અને મીઠી બંને વસ્તુઓમાં નંખાય છે. તો ઇલાયચી એક એવો મસાલો છે જે નમકીન અને મીઠી બંને વસ્તુની અંદર નાખવામાં આવે છે. રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે શોધો. રસોઈમાં ખાટો સ્વાદ લાવવા શું નંખાય છે? તો લીંબુ, ટમેટા, આમલી, આંબોળિયા, કોકમ, કોકમના ફૂલ, દહીં, સરકો એટલે કે વિનેગર વગેરે બધું નાખવામાં આવે છે. તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે શોધી કાઢો અને અહીં તેમના નામ લખો. અહીંયા છે, હું કટ્ટર છું, કેરળમાં રહું છું, મારા વર્ગના વાડામાં મસાલાનો બગીચો છે, તો અમે તમાલપત્ર, નાની અને મોટી ઇલાયચી અને મરીના છોડ જોયા. તો તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે શોધી કાઢો, અહીં તેમના નામ લખો. તો હા, મારા વિસ્તારમાં મરચું, હળદર, લસણ, આદુ, જીરું, વરિયાળી વગેરે જેવા મસાલાઓ ઉગે છે. હવે બાર મિત્રો, આગળ આપણે જોઈએ, થોડા આખા મસાલા વર્ગમાં લાવો, કોષ્ટકમાં તેમના નામ લખો. તમારી આંખો બંધ કરી
દરેક મસાલાને સ્પર્શ કરી અને સુગંધથી ઓળખવાનો પ્રયત્ન કરો. જેને તમે ઓળખો તેની સામે ખરું કરો, અને જો તમે ઓળખી ન શકો તો ખોટું કરો. તો આ વસ્તુનો પ્રયોગ તમારે ઘરે જ કરવાનો છે બાર મિત્રો. તમારે ઘરેથી મમ્મી અથવા તો તમારા ભાઈ બહેનને આ કોષ્ટક પૂરું કરવાનું છે, જેની સુગંધ અને સ્પર્શ અને મસાલાનું નામ તમારે આંખો બંધ કરીને ઓળખવાનું છે. ચાલો મસાલેદાર ચણા ચાટ બનાવવા પ્રયત્ન કરીએ. અહીંયા એક વાનગી આપેલી છે મસાલેદાર ચણા ચાટ. તો તેના માટે તમારે જોઈએ બાફેલા ચણા, વર્ગમાં બધા માટે પૂરતા હોય તેટલા. આ તમે તમારા ઘર માટે પણ બનાવી શકો. મીઠાઉં, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુ સ્વાદ પ્રમાણે. શેકેલું જીરું, સંચર અને ગરમ મસાલો જો શક્ય હોય તો, કોથમીર, આટલું સામગ્રી તમારે જોઈએ. હવે કેવી રીતે બનાવવાનું? તો બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અને લીંબુનો રસ ઉમેરો. તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા જીરું, સંચર અને ધાણા પાવડર ઉમેરો. અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે. બાફેલા ચણા સરખા મિક્સ કરો, સમારેલ કોથમીર તેના પર બભરાવો. અરે વાહ, તમારી ચટાકેદાર ચણા ચાટ ખાવા માટે તૈયાર છે. હવે છે, શું તમે ચણા ચાટની મજા માણી? બાર મિત્રો, આવી રીતે બનાવી અને શું તમે લોકો ચણા ચાટની મજા માણી છે? અનુમાન કરો, જો ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો તે કેવી લાગે? તમને ભાવે ખરી બાર મિત્રો? અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને બનાવવા પ્રયત્ન કરો, અને વર્ગમાં તેની તમારા મિત્રો સાથે મજા માણો. તો અલગ અલગ ચાટ બનાવીને તમે વર્ગમાં નહીં તો ઘરે આ ચાટ બનાવીને વર્ગમાં ઘરે તમારા મમ્મી પપ્પા જોડે એની મજા માણો. વસ્તુ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવ થાય છે એ તમારે નોંધવાનું છે. તો બાર મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.